નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વનિર્ભર માધ્યમિક શાળા દાહોદ વતી તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપ ધોરણ દસમાં એસએસસી બોર્ડની પરીક્ષામાં સુંદર પરિણામ મેળવો તેવી શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વિદ્યાર્થી મિત્રો પ્રવર્તમાન સમયમાં ચાલી રહેલી વૈશ્વિક કોરોના વાયરસની મહામારીને પગલે આપની વચ્ચે રૂબરૂ નહીં તો એક ટેકનોલોજીના માધ્યમથી એક શિક્ષણ આપવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો અમે પણ આપને અપીલ કરી રહ્યા છીએ કે કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આપ ઘરે રહો અને સુરક્ષિત રહો વિદ્યાર્થી મિત્રો આપ ઘરે રહીને પણ એક ઉત્તમ શિક્ષણ મેળવી શકો તે માટેનો આ એક પ્રયાસ છે તો આપની પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે ઘરે રહીને પણ સમયનો સદ ઉપયોગ કરીએ અને આપણે એક શિક્ષણ મેળવીએ તો ચાલો એક પગલું શિક્ષણ તરફ મિત્રો આ છે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ધોરણ દસના ગુજરાતી પ્રથમ ભાષાના પુસ્તક જેમાં સમાવિષ્ટ એવું ગદ્ય પદ્ય તેમજ વ્યાકરણનો આપણે શૈક્ષણિક વર્ષ દરમિયાન અભ્યાસ કરીશું તો ચાલો તેની શરૂઆત કરીએ આ પુસ્તકમાં સમાવિષ્ટ એવું પ્રથમ કાવ્ય એટલે વૈષ્ણવજન મિત્રો જેના કવિ છે નરસિંહ મહેતા મિત્રો આપ નરસિંહ મહેતાથી પરિચિત છો જ ગત વર્ષે આપણે નરસિંહ મહેતાજીનો સાંજ સમયે સાંભળ્યો કા વ્હલો વૃંદાવનથી આવે એ કાવ્ય ભણ્યા હતા તો ચાલો આપણે નરસિંહ મહેતાનો પુનઃ પરિચય મેળવીએ કે વૈષ્ણવજન જે ભજન છે તેના રચયિતા છે કવિશ્રી નરસિંહ મહેતા આ વૈષ્ણવજન કૃતિનો સાહિત્ય પ્રકાર છે પદ મિત્રો તેમને ભક્તિ પદ પણ કહી શકીશું આપણે નરસિંહ મહેતાનો જન્મ પંદરમી સદી માનવામાં આવે છે કેટલાક સાહિત્યકારો તેમનો જન્મ ઈસવીસ અને ચૌદસો ચૌદ માને છે પરંતુ તેની કોઈ આધારભૂત માહિતી મળતી નથી મિત્રો આ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો તેમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું અને એ જ તેમની કર્મભૂમિ બનાવી મિત્રો નરસિંહ મહેતા જેના પદો ભજનો અને પ્રભાત્યા આજે પણ ગુજરાતમાં લોકોના મુખે ગવાય છે મિત્રો આદિ કવિ નરસિંહ મહેતાની કેટલીક કૃતિઓ છે જેમાં છે સામળસાનો વિવાહ હાર હોંડી મામેરું એ ઉપરાંત શ્રાદ્ધ જે છે એ પદ તેમનું આત્મવૃત્તાંત તરીકેનું પદ છે તે ઉપરાંત તેમણે ચાતુરિયો હિંડોળાના પદ વસંતના પદ કૃષ્ણલીલાના પદ વગેરે પદોની રચના કરી છે મિત્રો તમે આ એક ભજન જે વૈષ્ણવ ભજન હતો જેને કહીએ જે પીડ પરાય જાણે રે આ જે નરસિંહ મહેતાનું ભજન છે તમે દરેક જગ્યાએ સાંભળ્યું હશે શાળામાં પણ પ્રાર્થના સ્વરૂપે ગવડાવવામાં આવે છે મિત્રો આપણા ગુજરાતની અને ભારતની એક સંસ્કૃતિ રહી છે કે કોઈ પણ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ એના પગલે જ કોઈ પણ ધોરણ હોય તેનું પ્રથમ કાવ્ય આપણે આધ્યાત્મિક દૃષ્ટિએ મુકાતું હોય છે તો એને જ પગલે ધોરણ દસમાં આપણે આ વૈષ્ણવજન જે પદ છે કવિ નરસિંહ મહેતાનું જે એનું આપણે શિક્ષણ મેળવવાનું છે તો આ આદિ કવિ નરસિંહ મહેતાએ વૈષ્ણવજન જે પદ છે તેની અંદર શું કહેવા માગે છે જોઈએ તેનું આપણે માહિતી લઈએ કે એક ઉત્તમ વૈષ્ણવજન એક ઉત્તમ જે વૈષ્ણવ ભક્ત હોય છે એનો જે ઉપાસક હોય છે તે એની અંદર કેવા ગુણો હોવા જોઈએ તેનું મન કેવું હોવું જોઈએ તેનું હૃદય કેવું હોવું જોઈએ તેમાં કેવો ભાવ હોવો જોઈએ એ પદ એટલે આપણું આ વૈષ્ણવ ભજન પદ મિત્રો આ ભજનને પદ જેને તમે સાંભળ્યું જ હશે પરંતુ તમને તેની બે પંક્તિ હું સંભળાવવાનો પ્રયત્ન કરીશ વિદ્યાર્થી મિત્રો આ વૈષ્ણવજન જે ભજન છે જે પદ છે એ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અતિ પ્રિય હતું મિત્રો આ ગાંધીજીના જ પગલે આ આપણું આ પદ ગુજરાત અને ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રચલિત બન્યું છે તો ચાલો હવે આપણે આ પદોને સમજૂતી લઈએ જેમાંનું પ્રથમ પદ છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાણે રહે નરસિંહ મહેતાના મતે સાચો વૈષ્ણવજન કોને કહેવાય છે કે જે પીડ પીડનો અર્થ થાય છે પીડા દુઃખ પરાય એટલે બીજાનું કે જે બીજાને દુઃખ બીજાની પીડાને જાણે છે પર દુઃખે ઉપકાર કરે તો હોય પર એટલે બીજાનો ઉપકાર કરે તો હોય પર દુઃખે ઉપકાર કરે તો હોય એટલે આ દુઃખી લોકોના દુઃખ દૂર કરે છે તેમના ઉપર ઉપકાર કરે છે એમનું કલ્યાણ કરે છે આવું શ્રેષ્ઠ કાર્ય કરતા કરવા છતાં પણ તેમના મનમાં અભિમાન લાવતા નથી એટલે આ એક સારા વૈષ્ણવનો એક ઉત્તમ ગુણ છે આ સાથે જ આપણે તેમાં સમાવેશ થોડું વ્યાકરણ પણ જોતા જઈશું કે જન જન એટલે માણસ તો વૈષ્ણવજન એટલે વિષ્ણુની ઉપાસના કરનાર વ્યક્તિ જેની અંદર એક સમાસ સમાયેલો છે ગત વર્ષે આપણે ધોરણ નવમાં સમાસ શીખ્યા હતા તો વૈષ્ણવ જન જન કેવા છે તો કે વૈષ્ણવ એટલે પૂર્વપદની અંદર વિશેષતા છે જ્યાં પૂર્વપદ વિશેષતા દર્શાવતું હોય તે શબ્દને આપણે કર્મધારે સમાસ બને છે કે વૈષ્ણવજન તેને કહી છે પીડ પીડનો અર્થ થાય છે પીડા દુઃખ તકલીફ એને જાણે છે પર દુઃખે પર એટલે બીજાનું ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે અહીંયા ઘડી પર એટલે બીજા અને પર આ ઈ શબ્દ આલેલો ઉપર જેની અંદર ઈ પ્રત્યય લાગ્યું એટલે બીજાની બીજાની પીડા બીજાનું તકલીફ અને પર દુખે ઉપકાર ઉપકાર એટલે કલ્યાણ જેનો વિરોધી શબ્દ થાય છે અપકાર ઉપકાર તો અપકાર તોય મન અભિમાન ન આણે રહે આણે શબ્દ એટલે લાવે જે તળપદો શબ્દ છે એ પણ આપણે ગત વર્ષે શબ્દના અર્થ અને તળપદા શબ્દોમાં શું અંતર છે એ આપણે સમજ્યા હતા એટલે આવા સાચા વૈષ્ણવ હોય છે કે ક્યારેય પોતાના મનમાં અભિમાન આણતા નથી એટલે અભિમાન લાવતા નથી બીજું પદ છે કે સકળ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કે નહીં રે કે આખા જગતમાં સાચો વૈષ્ણવો છે સૌને એટલે બધાને વંદે છે બધાનું વંદન કરે છે નિંદા ન કરે કે નહીં રે ક્યારેય કોઈની નિંદા ટીકા ટિપ્પણી કરતા નથી પછી કહે છે કે વાચ કાચ મન નિર્મળ રાખે કેટલીક પુસ્તકમાં પુસ્તકમાં મન નિશ્ચળ રાખે એવો શબ્દ છે પરંતુ વાંધો નથી બંને આપણે સમજી લઈએ વાચ વાંચનો અર્થ થાય છે વાણી વ્યક્તિ પોતાની વાણીથી ઓળખાતો હોય છે ઘણા લોકો એવા શબ્દો ઉચ્ચારે કે સામેવાળાને દુઃખ પહોંચે એવી વાણી એટલે કડવી વાણી ન ઉચ્ચારી શકે સાચો વૈષ્ણવ હોય તે કાચ કાચ એટલે ચારિત્ર વ્યક્તિનું ચરિત્ર સારું હોય છે પછી કહે છે કે મન નિર્મળ રાખે નિર્મળ એટલે પવિત્ર આપણી આ જે ફાઇલ છે તેની અંદર નિશ્ચલ શબ્દ રાખ્યો છે એટલે કે છે કે પોતાને મનને પવિત્ર રાખે છે તેમજ પોતાના મનને સ્થિર રાખે છે નિશ્ચલ શબ્દનો અર્થ થાય છે જે સ્થિર રાખવું ક્યારેય પોતાના મનને ડગમગ થવા દેતા નથી ઘણા લોકો દુઃખમાં કે અતિશય સુખમાં પોતાના મન ઉપર કાબૂ રાખી શકતા નથી પછી કહે છે કે જે સારી એવી વાણી વાપરતા હોય સારું ચરિત્ર હોય જેઓનું મન નિર્મળ હોય એવા આ વૈષ્ણવજન જે છે એમની જનનીને ધન્ય કહેવાય છે ધન ધન તેની જનની રહે શા માટે એમની જનનીને ધન્ય કહેવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિના પરાક્રમ હોય તેના સંસ્કાર હોય તે તેની માતા પાસેથી મળ્યા હોય છે માટે એવા પરાક્રમી લોકોનો એવા ઉત્તમ લોકોનો એવા શ્રેષ્ઠ લોકોની માતાને ધન્ય ગણે છે આપણે શિવાજીની વાત કરીએ તો જીજાબાઈને પણ આપણે યાદ કરીએ છીએ કે શિવાજી કોના તો કે જીજાબાઈના તો આવીતર વૈષ્ણવજન જે હોય છે એમનામાં ઉત્તમ સંસ્કાર રેડનાર તેમની માતાને ધન્ય ગણવામાં આવી છે આ પદમાં પણ કેટલોક વ્યાકરણ છે આપણે જોઈ લઈએ કે સકળ લોકમાં એટલે આપણે આ જગતમાં જેને આપણે પૃથ્વી લોક કહીએ મૃત્યુ લોક કહીએ કે સકળ લોકમાં સૌને વંદે સૌને એટલે બધાને વંદે છે વંદન કરે છે નિંદા ન કરે કેની રે ક્યારેય કોઈની નિંદા કરતા નથી નિંદાનો વિરોધી શું થાય છે તો નિંદાનો વિરોધી થાય છે વખાણ નિંદા ન કરે કેની રે કેની એનો અર્થ થાય છે કોઈ પણ જે તળપદો શબ્દ આપેલો છે ક્યારેય કોઈની નિંદા કરતા નથી વાચ વાચનો અર્થ થાય છે વાચા વાણી કાચ એટલે ચારિત્ર અને કહે છે કે મન નિર્મળ રાખે ક્યાંક કેવું લખેલું છે કે મન નિશ્ચલ રાખે મન નિર્મળ રાખે એટલે મનને પવિત્ર રાખે છે નિર્મળ શબ્દની અંદર પણ એક સમાસ સમાયેલો છે નિર્મળ જે મલિન નથી તે જ્યારે નિર્મળ શબ્દનો વિસર્ગ કરીએ એટલે એને છૂટું પાડીએ તો એવી તરફ છૂટું પડશે કે નિર્મળ કોને કહેવાય જે મળીને નથી તે અને જે અને તે એવા બે અક્ષરોથી જે વિસર્ગ થતો હોય ત્યાં આગળ બહુ વૃહિ સમાસ થાય છે ક્યાંક નિશ્ચલ શબ્દ હોય છે કે મન નિશ્ચળ રાખે એટલે મનને નિશ્ચિત નિશ્ચિત એટલે સ્થિર રાખે છે દુઃખમાં કે સુખ સુખમાં પોતાના મનને ડગમગ થવા દેતા નથી તો નિશ્ચલ શબ્દની અંદર પણ બહુવ્રીહી સમાસ છે કે જેને ચલી ન શકાય તે નિશ્ચલ ત્યાં આગળ પણ બહુવ્રીહી સમાસ થાય છે ધન ધન તેની જનની રહે જનનીનો અર્થ તમને ખબર છે જનની એટલે માતા આગળ જોઈએ ત્રીજું પદ કે સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી કે સાચો વૈષ્ણવજન હોય છે એની દ્રષ્ટિ બધા પ્રત્યે સમાન હોય છે ક્યારેય કોઈને ભેદભાવથી જોતા નથી સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી તૃષ્ણા એટલે ઈચ્છા આ સાચા વૈષ્ણવ હોય છે તે પોતાની ઈચ્છાઓનો પણ ત્યાગ કરે છે પર સ્ત્રી જેને માત્ર સ્ત્રીઓને પણ ગંદી નજરથી જોતા નથી પર સ્ત્રી એટલે બીજાની સ્ત્રી પછી કહે છે કે જીવા થકી અસત્ય ન બોલે આ શબ્દમાં ખાસ ધ્યાન આપજો કે જીવા જેને હ ખોડો છે એટલે જીવા ના કહેવાય પરંતુ જીવા કહેવાય છે જીવા થકી અસત્ય ન બોલે એટલે ખોટી વાણીનો ઉપયોગ કરતા નથી પરધન નવ ઝાલે હાથ રે પરધન પર સ્ત્રી જેની અંદર સમાજ સમાયેલા છે પર એટલે બીજાનો બીજાનું ધન બીજાની સ્ત્રી નું ના સંબંધક વિભક્તિ ત્યાં ગાડી તત્પુરુષ સમાસ થાય છે જોઈ લઈએ થોડું વ્યાકરણ એમાં કે સમદ્રષ્ટિ દ્રષ્ટિ કેવી છે સમાન ભેદભાવ વગરની આ દ્રષ્ટિ જેને કહેવાય છે સમદ્રષ્ટિ તૃષ્ણા તૃષ્ણા એટલે ઈચ્છા અને લાલચનો એ લોકો ત્યાગ કરે છે શા માટે તૃષ્ણાઓનો ત્યાગ કરે છે કારણ કે તૃષ્ણા એટલે ઈચ્છાઓ થાય અને ઈચ્છાઓ પૂર્ણ ન થવાથી દુઃખ પહોંચે છે એટલે ઈચ્છાઓ જ ન રાખીએ તો દુઃખી થવાના કોઈ ચાન્સ રહેતા નથી માટે જ આ વૈષ્ણવ જન જે હોય છે તેઓનો આ એક ઉત્તમ ગુણ હોય છે કે ક્યારેય ઈચ્છાઓ રાખતા નથી એટલે એ લોકોને દુખી થવાના કોઈ ચાન્સ રહેતા નથી પર સ્ત્રી જઈને માત્ર જીવા જીવાનો અર્થ થાય છે જીભ જીવાસ્થકી સ્થકી અસત્ય ન બોલે જે સત્યનો વિરોધી આપેલું છે અહીંયા આગળ સત્ય તો અસત્ય પર ધન નવ બધામાં તત્પુરુષ સમાસ થશે કારણ કે સંબંધક વિભક્તિ છઠ્ઠી વિભક્તિથી આ શબ્દો જોડાય છે પર ધન નવ ઝાલે રે ઝાલે એટલે સ્પર્શ કરવો અડકવું પકડવું એટલે આ શબ્દ તળપદો શબ્દ છે પછી કહે છે આગળ કે મોહમાયા વ્યાપે નહીં તેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે જે સાચો વૈષ્ણવ હોય છે તેમને મોહમાયા વ્યાપતી નથી એટલે સ્પર્શ કરી શકતી નથી આવા વૈષ્ણવો જે હોય છે એ મોહમાયામાં પડતા નથી કારણ કે તેમનું મન જે હોય છે એ દ્રઢ વૈરાગ્ય જેના મનમાં હોય છે વૈરાગ્ય ભાવના મનમાં હોવાથી આ મોહમાયા તેમનું કશું કરી શકતા નથી પછી કહે છે કે રામ નામ શું તાળી રે લાગે તાળી રે લાગી એટલે ધૂન લાગે છે આવા જે વૈષ્ણવ હોય છે એમને પોતાના ઈશ્વર પર સતત તેઓ ઈશ્વરનું સ્મરણ કરતા હોય છે એટલે રામ નામ શું તાળી રે લાગે તાળી રે લાગે એટલે ધૂન લાગે છે તીરથ તેના તનમાં રહે આવા જે વૈષ્ણવ હોય છે એમનું મન સતત ઈશ્વરનું જ સ્તુતિ કરતા હોય છે ઈશ્વરનું જ સ્મરણ કરતા હોય છે એટલે કે છે કે આવા જે વૈષ્ણવ હોય છે એમના તનમાં એમના શરીરમાં જ દરેક તીર્થ સમાયેલા હોય છે જોઈએ આ પદનું પણ વ્યાકરણ કે મોહ માયા મોહનો અર્થ થાય છે આસક્તિ ને માયા એટલે પ્રેમ વધુ પડતો સ્નેહ એ વ્યક્તિના મનને બાંધી રાખે છે ક્યારેક આપણાને આપણા એવા પ્રિય વ્યક્તિથી છૂટું પડવા દેતા નથી એટલે કે તેમાં મોહ માયા રહી જાય છે આપણાને તો આ સાચા વૈષ્ણવ હોય છે એમની અંદર કોઈ પણ આ જગત પ્રત્યે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કોઈપણ વસ્તુ પ્રત્યે મોહમાયા રહેતી નથી એટલે મોહ માયા વ્યાપે નહીં એટલે એમને સ્પર્શ કરી શકતી નથી દ્રઢ વૈરાગ્ય જેના મન મારે દ્રઢ એટલે સ્થિર ભાવના જે હોય છે એમનું કશું કરી શકતા કરી શકતી નથી એટલે ઈચ્છાઓ થતી નથી રામ નામ શું તાળી રે લાગે રામ નામની એમને તાળી લાગી હોય છે એટલે ધૂન લાગી હોય છે રૂઢિપ્રયોગનો અર્થ છે અહીંયા આગાડી કે તાળી લાગવી તાળી લાગવીનો અર્થ થાય છે ધૂન લાગવી લગ્ની લાગવી પછી કહે છે કે સળક સકળ તીરથ સકળ તીરથ તેના તનમાં રહે સકળ એટલે બધા બધા જ તીર્થ તેના તનમાં હોય છે તન એટલે શરીર કે સાચા વૈષ્ણવના મન નિર્મળ પવિત્ર હોવાથી તેમને મોહમાયા વ્યાપતી નથી તેમનું મન દ્રઢ વૈરાગ્ય ભાવનાથી સિદ્ધ હોય છે માટે બધા જ તીર્થ તેમના તનમાં સમાવેલા હોય છે આગલું કે વણલોભી ને કપટ રહિત છે વણલોભી એટલે લોભ વગરના ને કપટ રહિત કપટ વગરના એટલે આ જે સાચા વૈષ્ણવ હોય છે એ વણલોભી હોય છે લોભ વગરના હોય છે તેમજ કપટરહિત હોય છે કપટ વગરના હોય છે કામ ક્રોધ નિવાર્યા રે આ લોકોએ પોતાના કામ એટલે ઈચ્છાઓ ક્રોધ એટલે ગુસ્સો એનું નિવારણ કરી દીધું હોય છે એટલે એને દૂર કરી દીધા હોય છે ક્યારેય તેમના મનમાં લાવતા નથી કારણ કે ક્રોધ અતિશય ક્રોધ થઈ જાય જોશમાં ન કરવાનું કરી બેસાય પાછળથી પસ્તાવો થાય એટલા માટે આવી લોકો આવી ખોટી ઈચ્છાઓ તેમજ ક્રોધ ગુસ્સાને કાબૂમાં રાખે છે અને આ ક્રોધથી દૂર રહે છે ભણે નરસૈયો ભણે એટલે કહે છે નરસૈયો એટલે નરસિંહ મહેતા નરસિંહ મહેતા કહે છે કે આવા સાચા વૈષ્ણવજનના દર્શન કરવાથી આપણે એકોતેર કુળ તરી જાય છે કુળ એકોતેર તારિયારી એટલે આપણે આવા લોકોના દર્શન કરવાથી આપણી એકોતેર પેઢી જેને કહીએ આપણા જે કુળ હોય એ તરી જાય છે લોભી એટલે લોભ વગરના અને કપટ રહિત રહિત એટલે વગર તો એનો વિરોધી શું થશે વગર રહિત તો સહિત અને વણલોભી એનો વિરોધી થાય છે લાલસી લોભી કે વણલોભીને કપટ રહિત કામ ક્રોધ રે એટલે કામ અને ક્રોધ જેનું નિવારણ કરી દીધું હોય છે દૂર કરી દીધા હોય છે આવા લોકોના દર્શન કરવાથી વૈષ્ણવોના દર્શન કરવાથી દર્શન જેનો સાચી જોડણી દર્શન પરંતુ ધ્વનિ છૂટી પડતા દર એ તળપદો શબ્દ છે કે ભણે નરસૈયો ભણે નરસૈયો એટલે નરસિંહ મહેતા કહે છે કે તેનું દર્શન કરતા કુળ એકોતેર તાર્યા રહે એટલે કે આપણા જે વડવાઓ હોય છે એ સહિત આપણો આપણી આવડનારી પેઢીઓનો એકોતેર પેઢી એકોતેર કુળ સુધી આપણો ઉદ્ધાર થઈ જાય છે તો આ સાથે આપણા પાંચ પદોની સમજૂતી અહીંયા પૂર્ણ થાય છે અને એક બાબત ખાસ ધ્યાન રાખજો કે આ વૈષ્ણવજન જે પદ છે એ ક્યાંથી લેવામાં આવ્યું છે તો નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી લેવામાં આવેલું છે આપણે દર વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખીએ છીએ કોઈ પણ કૃતિ હોય ગદ્ય હોય પદ્ય હોય એટલે કાવ્ય હોય કે પાઠ હોય તેના કવિ અથવા લેખક એનો સાહિત્ય પ્રકાર અને જે કંઈ પાઠ હોય કે કવિતા હોય એ ક્યાંથી લેવામાં આવી છે તે તો એ જ રીતે આપણે આ વૈષ્ણવજન કાવ્ય છે તેના કવિ તો કવિ નરસિંહ મહેતા સાહિત્ય પ્રકાર તો કે ભક્તિ પદ અને ક્યાંથી લેવામાં આવ્યું તો નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી તો હવે વિદ્યાર્થી મિત્રો આપને આખું આ પદ સમજાઈ ગયું હશે હવે આ પદની અંદર સમાવિષ્ટ એવું આપણા સમાનાર્થી શબ્દો વિરોધી શબ્દો તળપદા શબ્દો સ્વાધ્યાય આપણે લખવાનો છે પરંતુ ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન એવો હશે કે આ લોકડાઉનના પગલે અમારી પાસે પુસ્તક નથી કોઈ સાહિત્ય નથી તો ચિંતા ના કરતા આ સાથે એક પીડીએફ ફાઇલ મોકલી છે તમને જેમાં શબ્દના અર્થ વિરોધી શબ્દો તળપદા શબ્દો તેમજ આપણે સ્વાધ્યાય લખવાનો છે અને બીજી એક બાબત કે ધોરણ દસમાં આવ્યા છે ત્યારે આપણે થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું રહેશે તમને બતાવી દઉં આ પીડીએફ તમને હું મોકલું છું તેમાં સ્વાધ્યાય છે જેમાં આપણે ખાસ એક બાબત કે સવિસ્તર ઉત્તર અત્યાર સુધી તમારી પાસે જે તે ગાઈડલાઈન તરીકેનું જે સાહિત્ય હતું તેમાંથી તમે લખતા હશો પરંતુ હવે ધોરણ દસની દૃષ્ટિએ જોઈએ તો થોડુંક સારું લાગે એ હેતુથી આપણે એ જે સવિસ્તર ઉત્તર હોય છે જેની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો સૌથી પહેલાં તો એ જે કૃતિ છે એ કોણ છે તેના કવિ કોણ છે તેનો સાહિત્ય પ્રકાર શું ને એનો સારાંશ એ પહેલાં લખી અને જે સવાલ કીધો છે આપણાને સૌથી પહેલાં સવાલ વાંચવાનો પ્રયત્ન કરો એને સમજો શું કહેવા માંગે છે ત્યારબાદ તેનું વર્ણન કરવાનું છે અહીં આગળ એક ઉદાહરણ તરીકે તમને બતાવો કે નરસિંહ મહેતા વૈષ્ણવજનમાં કયા કયા લક્ષણો જણાવે છે તમારા શબ્દોમાં વર્ણવો તો સીધું જ ઘણા વિદ્યાર્થીઓ એ વૈષ્ણવજનના જે લક્ષણો કયા છે એના ગુણો છે એ લખવા માટે ચાલુ પડી જાય છે પરંતુ થોડુંક સ્માર્ટ વર્ક કરવા માટે વૈષ્ણવજન ભક્તિ પદમાં કવિ નરસિંહ મહેતાએ ઉત્તમ વૈષ્ણવજનમાં રહેલા ગુણો એના લક્ષણો બતાડવાનો પ્રયાસ કર્યો છે આટલું વર્ણન કર્યા પછી સ્ટેપ બાય સ્ટેપ તેના વર્ણન કરવાના થેન્ક યુ જો વિદ્યાર્થી મિત્રો તમને આ પદમાં કે આપને જે લખવા માટેની જે પીડીએફ ફાઇલ મોકલે છે તે બાબતે કોઈ બાબત ન સમજાતી હોય તો આપ મને ફોનના માધ્યમથી કોન્ટેક કરી શકશો આભાર